તમે ને હું આપણે બધા માણસો હૃદયથી બહુ જ સારા હોય છે, પણ આપણા દેશમાં આપણે કોઈની મદદ કરવા જતાં બહુ જ ડરીએ કે યાર મદદ કરવા ગયો અને ઉલમાંથી ચૂલમાં ફસાઈ ગયો તો. હવે એવું નહીં થાય, કારણ કે મદદ કરનાર વ્યક્તિઓ માટે એક નવો કાયદો તૈયાર થઈ ગયો છે ને. જો એ કાયદાની માહિતી જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહુમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એટલે NCRBનું 2019નું આપણે રિપોર્ટ જોઈએ ને, જે એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સુસાઇડ્સ ઇન ઇન્ડિયાનો છે, જેમાં એક્સિડેન્ટલ ડેથ કેટલી થઈ છે, અલગ અલગ રીતથી કેટલા સુસાઇડ થયા છે, એના બધા આંકડા લખ્યા છે. એ રિપોર્ટમાં એમણે લખ્યું છે કે રોડ એક્સિડન્ટ્સમાં 2019માં 154,732 લોકોએ જીવ ગુમાયા. એ આપણે ભાગાકાર કરીએ ને તો દર મિનિટે 3.39 વ્યક્તિ, એટલે દર 3 મિનિટે 10 વ્યક્તિઓ જીવ ગુમાવે છે. આ એપિસોડ ચાલુ થયો ને ત્યાં સુધી પણ અગર 2019ના આંકડા કન્ટિન્યુ થાય છે 2020માં, તો 3થી વધુ વ્યક્તિઓએ ઓલરેડી પોતાનો જીવ ગુમાવી દીધો હશે. હવે આટલા બધા જ્યારે રોડ એક્સિડન્ટ થતા હોય ને, ત્યારે એક્સિડન્ટમાં એવું ઘણી બધી વખત થતું હોય છે કે જો અગર 5 મિનિટ પહેલાં, 10 મિનિટ પહેલાં કે અડધો કલાક પહેલાં એ વ્યક્તિને જો અગર હોસ્પિટલ પહોંચાડી દીધા હોત, કે પછી એમને સારવાર મળી રહી હોત, કોઈનું અટેન્શન મળી રહ્યું હોત, કે પછી કોઈએ એમની મદદ કરી દીધી હોત ને, તો પછી એ વ્યક્તિ જોડે ના થવા જેવી ઘટના ના થાત. પણ આપણા દેશમાં શું થાય છે, મદદ કરવા જઈએ ને એટલે આપણને ભય હોય છે કે પછી ખોટું પોલીસ રિપોર્ટમાં આપણું નામ આવશે, હોસ્પિટલમાં આપણું નામ આવશે, આપણે કોર્ટના કે પછી કોઈ પણ જાતના ધક્કા ખાવા પડશે. અને એટલે જ આપણા દેશમાં ઘણી વખત એવું થતું હોય છે કે ભલે આપણને ઈચ્છા ખૂબ હોય પણ આપણે મદદ કરવા નથી જઈ શકતા. અને એટલે જ ગુડ સમેરિટન લો કરીને એક સેક્શન એડ કરવામાં આવ્યો છે મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટમાં. અને ગુડ સમેરિટન, સમેરિટન એટલે એક સારા નાગરિક, મદદરૂપ થનાર નાગરિક. હવે સૌથી પહેલાં તમને હું આ સેક્શન કહી દઉં છું, પ્રોટેક્શન ઓફ ગુડ સમેરિટન જે છે, તો મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટ 2019માં સેક્શન 134A ઉમેરવામાં આવ્યો છે. આ પહેલાં હતો જ નહીં અને આનું નામ છે પ્રોટેક્શન ઓફ ગુડ સમેરિટન્સ. આમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે એની ગુડ સમેરિટન એટલે એવું કોઈ પણ વ્યક્તિ જે મદદરૂપ થનાર ઈચ્છે છે, એ મદદ કરવા જાય છે કોઈ પણ વ્યક્તિની, તો એ મદદ કરતી વખતે એ વ્યક્તિની જો અગર ઇન્જરી થાય છે, એટલે જે વ્યક્તિનો એક્સિડન્ટ થયો છે એમને અગર જો ઈજા પહોંચે છે કે પછી એમનું ના થવા જેવું થઈ જાય છે, એમનું મૃત્યુ થઈ જાય છે, તો એવા સંજોગોમાં જ્યાં મદદરૂપ થનાર વ્યક્તિ છે, કોઈ પણ સિવિલ કે પછી ક્રિમિનલ પ્રકારનો કેસ એમની ઉપર નહીં થાય. આ ચોખ્ખે ચોખ્ખું આ કાયદામાં લખેલું છે. પછી ભલે એ ઈજાગ્રસ્ત વ્યક્તિને આ ગુડ સમેરિટન એટલે મદદરૂપ થનાર વ્યક્તિ જે છે એ મેડિકલ અસિસ્ટન્સ આપે છે, એટલે જો અગર હૃદયના ધબકારા ધીમા થઈ ગયા હોય તો CPR આપે છે, શ્વાસ રોકાઈ ગયો હોય તો CPR આપે છે, કે પછી બીજી કોઈ પણ રીતથી મેડિકલ મદદ કરવાની ટ્રાય કરે છે, કે નોન મેડિકલ અસિસ્ટન્સ આપે છે એટલે એમને ઉચકીને હોસ્પિટલ લઈ જાય છે, અને હોસ્પિટલ લઈ જવામાં જો કોઈ દુર્ઘટના ફરીથી થાય છે, કે પછી બીજા કોઈ પણ સંજોગોથી ઈજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરતા કંઈ પણ જો નાનું મોટું થઈ જાય છે, તો જે વ્યક્તિ મદદ કરે છે એમની ઉપર કાયદાકીય રીતે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થાય. પછી આમાં આગળ બીજું પણ ઘણું બધું લખ્યું છે કે જો કોઈ પણ ગુડ સમેરિટન, એ સમેરિટન અગર વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય છે કે પછી પોલીસ કેસ થાય છે, તો એમણે પોતાનું નામ, એમની ઓળખ, આઈડેન્ટિટી, એમનું સરનામું કે બીજી કોઈ પણ પર્સનલ ડિટેલ ડિસ્ક્લોઝ જ નહીં કરવી પડે. પછી જો અગર આ ગુડ સમેરિટન વિટનેસ બનવા માંગતા હોય, પોતાની ઈચ્છાથી વિટનેસ બનવા માંગે છે, તો જ એ પોતાની માહિતી ડિસ્ક્લોઝ કરી શકશે, અને એ બી વોલન્ટરીલી, જાતે ઈચ્છા હશે તો જ, કોઈ જબરદસ્તી એમની જોડેથી કોઈ પણ માહિતી માંગશે નહીં. એટલે તમારે કોઈની મદદ કરવી હોય તો કરી શકશો. અને આ નિયમો જે હું તમને કહું છું, આ નિયમો સરકારે નિર્દેશ આપ્યો છે બધા પબ્લિક અને પ્રાઇવેટ હોસ્પિટલને કે તમે બધી જગ્યાએ એન્ટ્રન્સમાં અંદર તમારી વેબસાઇટ ઉપર બધી જગ્યાએ આ ગુડ સમેરિટનના પ્રોટેક્શનના નિયમો જણાવજો, જેનાથી લોકો એકબીજાને જે મદદ કરવાની ભાવના જે હોય છે ને એ મદદ એકચ્યુઅલી કરી શકે. અને જો આપણે મદદ કરીશું ને તો હું તમને ગેરંટી આપું છું કે જે આપણા દેશમાં 2019માં 1.5 લાખથી વધુનો આંકડો હતો ને એ આંકડો ખાસ્સો ઓછો થઈ શકે છે. આ એપિસોડમાં તમને કાયદા વિશે નવું જાણવા મળ્યું હોય, તમારા પર્સનલ અધિકાર વિશે તમને જાણવા મળ્યું હોય, અને આ એપિસોડ જોઈને તમને થયું હોય કે યાર આ નવી માહિતી મળી છે, તો બધાની સાથે શેર કરી દેજો, મારી જોડે વાત કરવા કમેન્ટ કરજો, અને બધા જ ન્યૂઝ જોવા માટે VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ જરૂરથી કરી દેજો.